नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। hey, शहर तणी माहिती लावी करता वात मजानी, कला ज्ञान ने वातो करता बने रात दीवानी। ना कोई टेंशन ना कोई पेंशन ना वाक्य विवाद आछे। नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। हर शहर तणी माहिती लावी करता वात मजानी, कला ज्ञान ने वातो करता बने रात दीवानी। ना कोई टेंशन ना कोई पेंशन ना वाक्य विवाद आछे। नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। स्वास्थ्य ने क्या रे करता करता वात चित्रों ने, जग्न निष्णात या कोई हस्ती करतवा तो मुद्दा नी। ना कोई कारण ना राजकारण ना वाक्य विवाद मानो। नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। नौकरी व्यापार या कोई धंधो आखो दिवस भले ने मंडो, फाफड़ा चटनी झापटी रात पड़े ने मानस पड़तो मंदो। बाधा ने पण करता साजा एवो अमारो वाद आछे। नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। नमस्ते अहमदाबाद। दर्शक मित्रों, हूँ रेशमा, आप सौनु हार्दिक स्वागत करू छू अपना ज मनपसंद शो मां, जेनु नाम छे नमस्ते अहमदाबाद। दर्शक मित्रों, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજકાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મો ખૂબ જ હરણફાળ ભરી રહી છે, રાઈટ? અને ખૂબ જ સારી સારી ફિલ્મો અત્યારે આપણે માણી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ। એમાંની જ એક ફિલ્મ જે અલગ જ કોન્સેપ્ટ સાથે આવી ગઈ છે, માધવ। દર્શક મિત્રો, હેતરજી ઠક્કર જે મેઇન જીફાના આયોજક છે અને ફર્સ્ટ ટાઈમ પોતે ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે। હેતરજી, હું આમને એક સવાલ કરીશ કે આપ ફર્સ્ટ ટાઈમ જે ફિલ્મ ડિરેક્ટ કરી તો તમારા સારા ખરાબ અનુભવો પણ ઘણા રહ્યા હશે, અને તમને આ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ ડિરેક્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને ક્યાંથી આવ્યો? તમે સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ અમને લોકોને, અમારી માધવની આખી ટીમને આજે અહીંયા તમે આમંત્રિત કર્યા છે એના માટે। અને છેલ્લા 6 વર્ષથી જીફાનું જે આયોજન થઈ રહ્યું છે અને જીફાને જે પ્રેમ પ્રેક્ષકોએ આપેલો છે, એ જોતાં એક વિચાર એવો આવ્યો કે ભાઈ, એક ફિલ્મ, એક સારી ફિલ્મ જે વિષય વસ્તુને લઈને આજ સુધી છેલ્લા 5-6 વર્ષમાં જે જોયું છે એમાં નથી આવી, અથવા તો એક નવા પ્રકારની ફિલ્મ કે જેને તમે કંઈક સારી અલગ ફિલ્મ તરીકે વધાવી શકો, એવી ફિલ્મ આપવાનો એક નિર્ણય અમે આ લોકડાઉન દરમિયાન કર્યો હતો। લોકડાઉનના 2 વર્ષમાં દરેક વ્યક્તિ ઘરે હતી, હું પણ ઘરે હતો, અને આ ફિલ્મ મેં ડિરેક્ટ કરી છે, મારા સને પ્રોડ્યુસ કરી છે, તો અમે બંને એ આ વિચાર ક્યાંક ને ક્યાંક ફલીફૂત થાય એ રીતે અસરકારક રીતે એની પર વધારે ભાર આપ્યો કે આપણે એક સારી ફિલ્મ બનાવીએ, એક સરસ વિષય વાર્તાને લઈ અને આ ફિલ્મની સ્ટોરી અમારી સામે આવી, અને અમને થયું કે આ પ્રકારની ફિલ્મ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જરૂરી છે, દર્શકોને આ પ્રકારની ફિલ્મ જોવાનું ચોક્કસ પસંદ આવશે। જનરલી તમે જુઓ તો સોશિયલ કે કોમેડી કે રોમાન્સ અને લવની ફિલ્મ્સ તો આવે જ છે, અને ગુજરાતી પ્રેક્ષકોએ બધી જ ફિલ્મોને પ્રેમ આપ્યો જ છે, પણ આ પ્રકારની કંઈક અલગ વિષય ઉપર જો કોઈ ફિલ્મ આવે તો એ ફિલ્મ પણ સ્વીકાર્ય 100% થાય, કારણ કે બોલિવૂડ અને સાઉથની આ પ્રકારની ફિલ્મો ઘણી બધી આવી છે અને ઘણો બધો પ્રેમ પ્રેક્ષકોનો મળ્યો છે, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી કેમ ફિલ્મ ન હોવી જોઈએ, આ વિચારને લઈ અને અમે ચોક્કસપણે નક્કી કર્યું કે આપણે આવી એક ગુજરાતી પોલીસ, ગુજરાતી કોપ ઉપરની ફિલ્મ બનાવીશું। અને આ વાર્તા એક સુંદર વાર્તા છે, આ વાર્તા આજ સુધી ક્યારેય ક્યાંય કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ લેંગ્વેજમાં એક્સપ્લોર થઈ નથી। સૌથી મહત્વની વાત હતી, કોર્ટરૂમ ડ્રામા ઘણા બધા થયા છે, તમે એક ખરાબ વકીલની વાત ઘણી બધી જગ્યાએ કરી હશે, પણ આ વાત જે છે એ પોલીસ સ્ટેશનની વાત છે, આ વાર્તાનો હીરો જે છે એ પોલીસ સ્ટેશન છે, અને અમને ચોક્કસ વિશ્વાસ હતો કે આ વાર્તા જે છે એ પ્રેક્ષકો સુધી પહોંચશે અને પ્રેક્ષકોને ચોક્કસ ગમશે, એટલે અમે ખાસ કરીને આ વાર્તાને લઈ અને આ ફિલ્મ બનાવી। આ ફિલ્મનો પ્રોજેક્ટ એ ફક્ત શૂટિંગ સુધી મર્યાદિત નથી હોતો,
ફિલ્મનો જે દિવસે વિચાર આવે ત્યારથી તમને સારા નરસા દરેક પ્રકારના અનુભવ થતા જ હોય છે, જે બધાને થતા હશે અને મને પણ થયા છે. કારણ કે આ જે છે એ એક સ્વપ્ન છે. ફિલ્મ જે દિવસે શરૂ થાય એ દિવસથી સ્વપ્ન શરૂ થાય છે અને આજે એ સ્વપ્ન જે છે એ હકીકતમાં પરિવર્તન થઈને તમારા સૌની સામે આવ્યું છે. એ સ્વપ્ન જે છે એ એના શરૂઆતથી લઈ અને એના રિલીઝ સુધી કોન્સ્ટન્ટ ચાલતું હોય છે. એમાં પ્રી પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, શૂટિંગ આ દરેકે દરેક અલગ અલગ ફેસીસ છે કે જે દરેક વ્યક્તિએ રજૂ કરી અને એને સહન કરવાના જ હોય છે, એને ફેસ કરવાના જ હોય છે, એને પડકાર ઝીલવા જ પડે છે. પણ મારી સાથે ખૂબ જ અનુભવી લોકો જોડાયા. મારી સ્ટારકાસ્ટની વાત કરું તો મારી સાથે મેહુલભાઈ છે, મારી સાથે હેતુભાઈ છે, મારી સાથે સ્મિત પંડ્યા છે, ચેતન દહિયા છે, આકાશ ઝાલા છે અને બીજા ઘણા બધા મિત્રો. આ દરેકે દરેક મિત્રો એ ખૂબ જ અનુભવી છે આ લાઈનમાં, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અને ઘણા વર્ષોથી એમણે યોગદાન આપ્યું છે. તો મારા નોલેજમાં ખૂબ જ વધારો થયો. એમનો સહકાર ન હોય તો આ ફિલ્મ શક્ય જ નથી. મારી આ ફિલ્મ માટે મારા જે બી કો એક્ટર્સ છે, વિશાલ, સલોની, સ્મિત, ચેતનભાઈ, હિતેશભાઈ અને બીજા ઘણા બધા, બહુ જ બધા લોકો આમાં સાથે જોડાયા. મારું ટેકનિકલ સ્ટાફ કે જેમણે આ ફિલ્મમાં મને ડિરેક્શનમાં આસિસ્ટ કરી અને મને મદદ કરી, કે મારા ડીઓપી હોય, કે મારા સેટ ડિઝાઇનર હોય, કે મારા આર્ટ ડિરેક્ટર હોય, આ દરેકે દરેક વ્યક્તિએ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહી શકાય એ રીતે, જેમ એક નાના બાળકની માવજત થતી હોય ને એ રીતે આ ફિલ્મના પ્રોજેક્ટની માવજત કરી છે. આ ફિલ્મને ડિરેક્ટરે તો માવજત કરવી જ પડે, પ્રોડ્યુસરે પૈસા નાખવા જ પડે, પણ જ્યારે આખું કલાકાર કસબી, આખી ટીમ મળી અને એને જો માવજત આપે ને તો ચોક્કસ માધવજી એક સુંદર પ્રોડક્ટ બહાર આવે છે, એ મને હવે ખાતરી થઈ ગઈ છે. જે વિશ્વાસથી મેં આ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતું અને આજે આ મંચ ઉપરથી હું પ્રેક્ષકોને ચોક્કસ કહેવા માગીશ કે આ સુંદર માવજતવાળી ફિલ્મ એ ચોક્કસ તમને એન્ટરટેનમેન્ટ આપશે. કારણ કે આ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ પેકેજ છે અને આ દિવાળીના સમયમાં તમારી જે રજાઓ કે તમારો જે મૂડ છે એ ખરેખર ખૂબ સુંદર કરવા માટે, રંગીન કરવા માટે આનાથી વધારે સારો એન્ટરટેનમેન્ટ બીજું કંઈ જ ના હોય છે. હેતલજી, આપને ફિલ્મ મેકિંગ દરમિયાન કોઈ એવો કિસ્સો તમારા ધ્યાનમાં છે કે તમને એવું લાગ્યું કે જોવું તો બહુ જ સહેલું છે પણ એને કરવું ખૂબ જ અઘરું છે, એવો કોઈ કિસ્સો અમારે જાણવો છે કે એવું કંઈ બન્યું છે? આમ તો ફિલ્મ મેકિંગમાં રોજે રોજની પ્રોસેસ એવી હોય છે કે જે તમે ન ધારી હોય ને એવું રોજ કંઈક થાય. કારણ કે પહેલી ફિલ્મ છે એટલે ફિલ્મમાં શું થશે, આવતીકાલનું શું થશે એ ખબર જ નથી. અને એ જે આવતીકાલ છે કે આવતો કલાક છે ને એ પહેલી જ વખતનો હતો. પણ છતાંય હા, મેં જ્યારે આ ફિલ્મ શરૂ કરી ત્યારે આ ફિલ્મની ઘણી બધી વાર્તા જે છે એ પોલીસ સ્ટેશનની અંદરની વાર્તા છે. તો મોટાભાગે એ પોલીસ સ્ટેશનની અંદરનું જે શૂટ છે એ વખતે મને એમ હતું કે આ તો સિંગલ લોકેશન એક જગ્યાએ છે, આપણે કરી નાખીશું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેમ જેમ દિવસ વીતતા ગયા અને આ વાર્તાને કેમેરાની અંદર લેવાની વાત આવી ત્યારે મને ખબર પડી કે તમારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. તમારી ટીમ બહુ જ સ્ટ્રોંગ જોઈએ, તમારા એક્ટર્સ બહુ જ પાવરફુલ જોઈએ, નહીં તો આવા કોઈ એક લોકેશનની અંદર તમારે ઘણી બધી વાત જ્યારે કહેવાની હોય, કમ્યુનિકેટ કરવાની હોય, તો એ બહુ જ અઘરો વિષય છે અને એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, જે મને પણ આવ્યા હતા. પણ મેં આગળ કહ્યું એ પ્રમાણે જ આ બધા જ પ્રશ્નો આ ટીમવર્કથી ખૂબ સુંદર રીતે ઉકેલાયા અને અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે. અમે બધા જ આશા રાખીએ છીએ, મારી ઇન ટાઈમ ન્યૂઝની ટીમ, અમારા દર્શક મિત્રો બધા જ આશા કે માધવ ફિલ્મ સુપર ડુપર હિટ આપની જાય. એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછીશ કે તમે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને તમારા અનુભવો બી તમે શેર કર્યા, હવે તમે અમારા દર્શક મિત્રોને આ ફિલ્મ વિશે અને શું મેસેજ આપવા માગશો? ગુજરાતી પ્રેક્ષકોએ ઘણો બધો પ્રેમ આપ્યો છે. સામાજિક કોઈ પણ ફિલ્મ હોય કે કોમેડી ફિલ્મ હોય કે રોમાન્સ ફિલ્મ હોય, પણ આ પ્રકારનો સબ્જેક્ટ એ ખૂબ નવો સબ્જેક્ટ છે. તમે લોકોએ ટ્રેલર ચોક્કસ જોયું હશે. ટ્રેલર અને ટીઝર જો ન જોયું હોય તો આજે જ જોઈ લેજો, યુટ્યુબ પર અને સોશિયલ મીડિયા પર અવેલેબલ જ છે. સૌથી મહત્ત્વની વાત છે કે આ ફિલ્મ જ્યારે શરૂ કરી દે ત્યારે આ ફિલ્મનું ટાઇટલ જે હતું એ માધવ હતું, અત્યારે પણ માધવ જ છે. પણ પ્રમોશન દરમિયાન અમને ઓડિયન્સ, અમને પ્રેક્ષકોનો એટલો પ્રેમ મળ્યો, અમારા સંગીતને, અમારા ગીતને એટલો બધો લોકોએ વધાવી લીધો કે જે ગીતનું ટાઇટલ છે માધવ આવે છે એ અત્યારે ફિલ્મનું ટાઇટલ થઈ ગયું. અત્યારે મને સોશિયલ મીડિયા અને ઘણી બધી જગ્યાએ મેસેજ આવતા થઈ ગયા છે કે માધવ આવે છે, ફિલ્મ ક્યારે આવવાની છે અને ક્યાં જોવા મળશે. ફિલ્મનું નામ તો માધવ જ છે, પણ આ પ્રેક્ષકોનો પ્રેમ છે કે આ સંગીતને, આ ગીતને અને આ ફિલ્મને ખૂબ જ એ લોકોએ ગમાડ્યું છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે અને હું ખાતરી આપું છું કે આ ફિલ્મ જોશો તો તમને ચોક્કસ મજા આવશે. 100% પૈસા વસૂલ ફિલ્મ માધવ આપના નજીકના સિનેમાઘરોમાં.
दर्शक मित्रों, आपे डिरेक्टर हितल ठक्कर साथे खूब सारी बात करी। हवे आपणे एवी हस्ती साथे बात करीशुं जेमनी ओळखाण आपवानी तो जरूरत नथी, तेम छतां आपणे एमनुं स्वागत तो करी लीधुं छे। મેહુલ ભુજ જેઓ ખૂબ જ નામદાર કલાકાર છે, ખૂબ જ ઉમદા કલાકાર છે, હવે આપણે એમની સાથે બી થોડી વાતો શેર કરીશું માધવ ફિલ્મને લઈને। અને માધવ ફિલ્મમાં જેઓ લીડ રોલ નિભાવી રહ્યા છે, મેહુલજી આપના કેરેક્ટર વિશે અમારે જાણવું છે। દરેકે દરેક ફિલ્મો કરીએ ત્યારે હંમેશા પહેલો પ્રશ્ન આવે કે તમારા કેરેક્ટર વિશે કહો। હવે વાત એવી છે કે કોઈ પણ ફિલ્મ હોય, એટલે 33 વર્ષથી હું થિયેટર કરતો આવ્યો કે સિરિયલ કરતો આવ્યો કે ફિલ્મો કરી, દરેકમાં શું છે કે ઈશ્વરે એક ચહેરો આપ્યો છે, એટલે ધીર ગંભીર નેગેટિવ રોલ મળ્યા છે, એવો જ આમાં એક રોલ છે, એક વધુ પાત્ર। પરંતુ આ પાત્રની મારા હિસાબે ખૂબી એ કે હું એક વકીલનું પાત્ર નિભાવું છું। આમ જોવા જાઓ તો તમે ટ્રેલર જોશો તો તમને લાગશે કે આ માણસ આ ફિલ્મનો વિલન, પણ એક અભિનેતા તરીકે આ વિલનનું પાત્ર કરવામાં મજા એટલા માટે આવી કારણ કે દરેક માણસ જીવનમાં કંઈ પણ કરે, સારું કે ખરાબ, તો એની પાછળ એક કારણ હોય છે। અને આ ફિલ્મમાં હું એટલે કે જે પાત્ર ભજવું છું એ પાત્રનું નામ વિશ્વાસ દેસાઈ, આ પ્રકારનું નેગેટિવ નકારાત્મક કેમ છે એનું ફિલ્મના અંત તરફ બહુ સરસ જસ્ટિફિકેશન આપવામાં આવ્યું છે। એટલે પાત્રનું સાતત્ય વધી જાય, પાત્ર પાછળ એક લોજિક વધી જાય, અને એટલે જ આ પાત્ર આમ જોવા જાવ તો વિલનનું છે, પણ ફિલ્મ જોશો ત્યારે સમજાશે કે એ વિલન છે તો કેમ છે, એ સુધરે છે નથી સુધરતો, એને માટે તમારે માધવ જોવાની। હેતલભાઈ પહેલી વખત ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે, તો એમની સાથે કામ કરવામાં તમને કેવી અનુકૂળતા રહી, તમારો અનુભવ એમની સાથે કેવો રહ્યો? હું સામાન્ય રીતે હું મારા પ્લેસ પણ કરતો હોઉં છું કે ફિલ્મ કરતો હોઉં તો મને હંમેશા જેમ જેમ મારો અનુભવ પસાર થતા સમય સાથે વધતો ગયો એમ મને એક સમજણ આવતી ગઈ કે મને એક અભિનેતા તરીકે હવે સાવ નવા ડિરેક્ટર્સ હોય કે નવા અભિનેતાઓ હોય એ લોકો સાથે કામ કરવાની મજા વધારે આવે છે। એનું કારણ છે કે એક નવો દિગ્દર્શક હોય, જેમ હેતલભાઈ ની આ પહેલી ફિલ્મ છે એક દિગ્દર્શક તરીકે, અને જ્યારે વ્યક્તિ પહેલી વાર કોઈ પણ ફિલ્મ ડિરેક્ટ કરે ત્યારે એ છે ને કોરી પાટી જેવો હોય, કોઈ ખોટા ભ્રમ નહીં, કોઈ વહેમ નહીં, એ માત્ર પોતાનું કામ કરે પૂરેપૂરા ફોકસ સાથે, પૂરી નિષ્ઠા સાથે, પૂરેપૂરી મહેનત સાથે। જ્યારે તમે આવી એક વ્યક્તિ સાથે કામ કરતા હો ત્યારે એક અભિનેતા અને દિગ્દર્શક વચ્ચે જે સિંક્રોનાઇઝેશન એટલે કે સાયુજ્ય હોવું જોઈએ બહુ જલ્દી સ્થપાય। કે હેતલભાઈની બીજી ખૂબી છે કે એ નવા છે એ વાતને એમણે સ્વીકારી છે, અને જ્યારે અમે અમારા અનુભવના આધારે કંઈ પણ સજેશન આપતા શૂટિંગ દરમિયાન એ તરત જ એ વસ્તુ પર વિચાર કરી અને અમે આપેલા એ સજેશન અમારે મંતવ્ય પર એ તરત અમલ કરતા, અને જ્યારે એક્ટર અને ડિરેક્ટર વચ્ચેનું સિંક્રોનાઇઝેશન સાયુજ્ય જ્યારે પૂરેપૂરું થઈ જાય ને ત્યારે એક સરસ ક્રિએટિવ પ્રોડક્ટ બહાર આવે, જે ક્રિએટિવ પ્રોડક્ટ સરસ બહાર આવી એ માધવ। અને હેતલભાઈની બીજી એક વસ્તુ, એ નવા ચોક્કસ છે પણ એમનું ડિટેલિંગ વર્ક કમાલનું છે। પછી એ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાંનું હોય, શૂટિંગ દરમિયાનનું હોય, એ હદ સુધી કે ડબિંગ મારા એકલાનું ડબિંગ કરવા માટે એમણે મુંબઈ આવવું પડે, મારો સમય હું બહુ ઓછો આપી શકતો, મેં એમને બહુ ગણતરીના કલાકો આપેલા મુંબઈમાં, છતાંય આવ્યા એ ગણતરીના કલાકોમાં જે મેં મારી આવડતથી આખી ફિલ્મનું ડબિંગ જલ્દીમાં જલ્દી થાય એવા પ્રયત્ન કર્યા, પણ સામે એક શ્વાસ પણ જ્યારે એક્ટર ડાયલોગ દરમિયાન ખોટો લે છે તેનો અર્થ બદલાઈ જાય, એ શ્વાસ પણ ખોટો ન લેવાય, કયા શબ્દ પર ખોટો ભાર ન આવે, એ દરેકે દરેક નાનામાં નાની વિગતો પર એમણે ધ્યાન આપ્યું। અને આ બારીકીથી જે એમણે નકશીકામ કર્યું ને ફિલ્મ પર એ નવા ચોક્કસ છે, પણ એ નવા ડિરેક્ટરની નિષ્ઠા અને જોશ સાથે એમણે આવી સરસ મજાની ફિલ્મ આપી માધવ, એટલે મને ખૂબ મજા આવી હેતલભાઈ સાથે કામ કરવાની। એક ક્વેશ્ચન કરીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સબ્જેક્ટ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છે કોપ, તો તમને શું લાગે છે કે પબ્લિક એક્સેપ્ટ કરશે અને કેવું એમનો રિવ્યુ આવશે? મેં કહ્યું એમ કે ગુજરાતી કમર્શિયલ થિયેટર, મુંબઈના કમર્શિયલ થિયેટર સાથે
છેલ્લા 33 વર્ષથી જોડાયો છું. એટલે એટલા બધા નાટકો કર્યા અને દરેક શો વખતે અમારે જીવંત જીવતા જાગતા ગુજરાતી ઓડિયન્સની સામે ભજવવાનું હોય. એટલે મને એ લોકોની તાસીર, ગુજરાતી પ્રેક્ષકોની એક તાસીર છે. એ લોકો ખરાબ વસ્તુ નથી જ સ્વીકારતા. એ લોકો માટે એવું ક્યારે પણ હોતું જ નથી ગુજરાતી પ્રેક્ષક માટે કે ઓકે ઓકે છે, ચાલશે. એ લોકોને સરસ, પાકું ગુજરાતી હોય તો પૈસા વસૂલ વસ્તુ જ જોઈએ. હવે રહી વાત એક નવા વિષયની. કોઈ પણ પ્રેક્ષક હોય એ સ્પોન્જ જેવો હોય. તમે સ્પોન્જને પાણીમાં ડૂબાડો, એ પાણી ચૂસી લે. તમે એ જ સ્પોન્જને દૂધમાં ડૂબાડો, એ દૂધ ચૂસી લે. એ જ સ્પોન્જને તમે ઝેરમાં ડૂબાડો, એ ઝેર ચૂસી લે છે. એટલે પ્રેક્ષક બહુ જ ફ્લેક્સિબલ હોય. તમારી એક મેકર તરીકે ફરજ બને છે, અમારા સૌની એ ફરજ બને છે કે અમે એ લોકોને કંઈક નવું અને સારું આપીએ. જો અમે એમને એ જ જૂનું ઘસાયેલું પીટાયેલું કંઈક અને ખરાબ આપશું, એ લોકો એક સેકન્ડમાં રિજેક્ટ કરશે. પણ આપણા ગુજરાતી પ્રેક્ષકોને જ્યારે જ્યારે કંઈક નવું અને સારું આપવામાં આવ્યું છે, પછી એ જમણવારની કોઈ નવી વાનગી હોય કે એક નવા નક્કોર વિશેવાળી ફિલ્મ હોય, ગુજરાતી પ્રેક્ષકોએ, ગુજરાતી માણસે એને સહર્ષ સ્વીકારી છે. અને મને પૂરેપૂરી ખાતરી છે, પૂરેપૂરી ખાતરી છે કે માધવના વિષયમાં નવીનતા છે પણ સાથે સાથે ભરપૂર મનોરંજન પણ છે. ડાયલોગ્સની રમઝટ કહેવાય ને, એવી તો રમઝટ છે ડાયલોગની. અમારા ડાયલોગ ઉપર પ્રીમિયર શોમાં તાળીઓ પડતી હતી અને એ પુરવાર કરે છે કે ગુજરાતી પ્રેક્ષકે પૂરેપૂરી સમજ સાથે માધવને સ્વીકાર્યું છે અને હજી પણ જે જે પ્રેક્ષકો એને જોશે એને દિલથી સ્વીકારી લેશે. મેહુલજી, આપ મુંબઈવાસી છો, આપ અમારા અમદાવાદમાં આવ્યા છો, એના બદલ બી આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા અમદાવાદીઓ વિશે કંઈક બોલી નાખો. જ્યારથી હું નાટક કરતો ત્યારથી આમ રેશન કાર્ડને, હવે આધાર કાર્ડ પર સરનામું મુંબઈનું ચોક્કસ, જન્મજાત મુંબઈવાસી. પણ જ્યારથી હું અભિનેતા બન્યો અને અભિનેતા તરીકે મને ઓળખ મળી, પછી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ હું મહિનાના એવરેજ કાઢીએ સરેરાશે 15 દિવસ અહીંયા જ હોઉં છું. એમાં ગુજરાતી ફિલ્મો શરૂ થઈ. પહેલાં તો માત્ર નાટકના શોઝ માટે આવતા, એમાં ગુજરાતી ફિલ્મ શરૂ થઈ. એટલે ખરેખર મારી પાસે હવે, હું એમ કહીશ કે જો કાયદો અલાવ કરે તો બે આધાર કાર્ડ હોવા જોઈએ, એક મુંબઈનું અને એક અમદાવાદનું. કારણ કે મારી જન્મભૂમિ અને કર્મભૂમિ અત્યાર સુધી માત્ર મુંબઈ હતી, પણ હવે મારી કર્મભૂમિ અમદાવાદ એટલી જ છે જેટલી મહત્ત્વની મુંબઈની છે. અને બીજી વસ્તુ ખાસ કે ગુજરાતીઓ આમે લહેરી લાલાઓ હોય, અમદાવાદીઓ વધારે મોજીલા છે. બીજી વસ્તુ, અમારો અનુભવ છે અહીંયાના પ્રેક્ષકો સાથેનો, એ લોકોની સમજણ, કલા પ્રત્યેની સમજણ બહુ જ સરસ, અદ્ભુત છે. એ લોકો સારું તરત સ્વીકારી લે છે અને ખરાબને તરત ફેંકી દે છે. મને આવા પ્રેક્ષકો બહુ ગમે છે. અને હું એમ કહીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં, જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ખાસ કરીને નવા અર્બન સિનેમાના યુગને કોઈએ સરાખો પર મૂકી અને આગળ વધાર્યો હોય અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે એક સરસ સુવર્ણ યુગ તરફ જો કોઈ લઈ જઈ રહ્યું હોય, તો એમાં અમદાવાદ અને અમદાવાદી પ્રેક્ષકોનો બહુ જ મોટો ફાળો છે. એટલે એક ગુજરાતી અભિનેતા તરીકે હું કહીશ, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ અમદાવાદીઝ એન્ડ ટુ અમદાવાદ. દર્શક મિત્રો, માધવ ફિલ્મના લીડ એક્ટ્રેસ કલાકાર પણ આપણી સાથે હાજર છે, સલોની શાહ. આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આપ આપના કેરેક્ટર વિશે થોડીક માહિતી આપજો. મારું કેરેક્ટર ફિલ્મમાં એક યંગસ્ટર ફિમેલ જે હોય છે, આજકાલને જે યુવાન હોય છે, એનું છે કે જે લોકો પોતાની મસ્તી પોતાની દુનિયામાં તો હોય જ છે, આમ બહુ સપોર્ટિંગ કેરેક્ટર છે, પણ એ લોકો કઈ રીતના સાચાને સપોર્ટ કરતા હોય છે એવી રીતના છે. ક્યુટ છે, બબલી છે, જેનું નામ કશિશ છે, અને ખૂબ સરસ રીતે ફ્લોમાં જાય છે કેરેક્ટર.
સલોની, આપને જ્યારે હેતલ ભાઈનો ફોન આપ્યો હશે આ લીડ રોલ માટે, ત્યારે તમે શું વિચાર્યું અને કઈ રીતે તમે હા પાડી આ કેરેક્ટર વિશે? મને જ્યારે કોલ આવ્યો ત્યારે પહેલાં તો હું શ્યોર જ નથી કે હું આ રોલ કરીશ કે હું કરી શકીશ, કારણ કે મારા માટે ડેબ્યુ ફિલ્મ છે, તો ફિલ્મ તો કરવી હતી, ઘણા સમયથી કરવી હતી, પણ આ સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ પડ્યો. પછી હેતલભાઈ કીધું કે આ કેરેક્ટર તારા માટે જ છે, તું જે પ્રકારની છે એ પ્રકારનું જ કશિશનું, જેમ સલોની છે એમ જ કશિશ છે. અને એ લોકોએ ઘણો સપોર્ટ કર્યો અને ત્યારે મારી બી ફેમિલીએ મને એન્કરેજ કર્યું કે તું આ કર, તું કરી શકે છે, તારામાં ક્ષમતા છે. અને એમાં મહેનત કરી, કેરેક્ટરના બારેમાં જાણ્યું, એની બેક સ્ટોરી સમજી અને પછી મહેનત કરીને ફાઇનલી સલોની કશિશ બની. સલોની આ ફિલ્મમાં ઘણા જ સારા સારા એક્ટર એક્ટ્રેસ છે, જેમ કે મેહુલ બુચ, ચેતન દૈયા, આકાશ ઝાલા, ઘણા ઘણા સારા સારા કલાકારો છે, તો એમની સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો? મારા માટે આ ફિલ્મમાંથી સૌથી સારામાં સારો અનુભવ હોય તો એ આ કલાકારો સાથે કામ કરવા. એઝ અ ડેબ્યુ મારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે હું આવા લોકલાડીલા નામી કલાકારો સાથે કામ કરી રહી છું. મેહુલ બુચ સર છે, સ્મિતભાઈ છે, ચેતનભાઈ છે, હિતુ કનોડિયા છે, તો એક ન્યૂ કમર માટે આ બહુ સારો એક્સપિરિયન્સ છે અને પ્લસ લર્નિંગ એક્સપિરિયન્સ બહુ સારો હતો, કારણ કે એ લોકો સતતને સતત સપોર્ટ કરતા હતા, એ લોકો શીખવાડતા હતા કે આ ડાયલોગ આવી રીતે બોલ, તું આવી રીતે ઊભી રહે, આમ કર. સ્મિતભાઈને બધા મારી સામે કેમેરાની પાછળ બી સપોર્ટમાં ઊભા રહેતા હતા, તો એ માહોલ મારા માટે બહુ સારો હતો. મને એક નાની દીકરીની જેમ, નાની બહેન કો એવી રીતે સેટ ઉપર ટ્રીટ કરવામાં આવતું હતું અને મસ્તી મજાક બી કરતા હતા, પણ એક પરિવારનો જે પારિવારિક માહોલ હોય ને એ મને મળ્યો હતો, જે મારા માટે બહુ જ સપોર્ટિવ હતું અને જે પેલું નર્વસનેસ હતી ને એ જતી રહી હતી. સલોની, જેમ આપણે વાત કરી એમ ઘણા સારા સારા કલાકારો છે, હિતુ કનોડિયા, ચેતન દૈયા, આકાશ ઝાલા, બુચ સર, બધા ઘણા બધા સરસ સરસ કલાકારો છે, તો તમને આ બધામાંથી કોની સાથે વધારે કામ કરવામાં આનંદ આવ્યો અને આ ફિલ્મ દરમિયાન, શૂટિંગ દરમિયાન તમારા કોઈ સારો કે ખરાબ અનુભવ રહ્યો છે કે નહીં એ અમારે જાણવું છે? આમ તો બધા સાથે અલગ અલગ અનુભવ ને બધા સાથે ખૂબ જ સરસ અનુભવ છે, એટલે એવું ડિફરન્શિયેટ તો ના થઈ શકે, બહુ અઘરો સવાલ છે. પણ બધાએ જે રીતે મેહુલ સર છે અને હિતુ સર છે, એમને મને ટેકનિકલી ને એ બધું બહુ શીખવ્યું. સૌથી વધારે સપોર્ટિવ કોઈ રહ્યું હોય ને તો એ સ્મિત પાંડ્યા છે, સ્મિતભાઈ. એ મોટા ભાઈની જેમ રહે છે, એમને મને મોટા ભાઈની જેમ ચીડવ્યું બી છે, મસ્તી બી કરી છે, પ્રેમ પણ આપ્યો છે અને મને શીખવ્યું બી છે. ચેતનભાઈની સાથે પણ બહુ જ સારો અનુભવ રહ્યો છે. જેમ કે તમે પૂછ્યું કે સારા ને ખરાબ, આમ તો ખરાબ કોઈ જ અનુભવ નથી મને, પણ એક જ્યારે ડાયલોગ લાંબો ડાયલોગ હતો ને તો એને આટલા બધા લોકોની સામે હું એકલી, મારા ઉપર ફોકસ થઈ રહ્યું છે, તો થોડી નર્વસનેસ હતી કે હું એ કેવી રીતે ડિલિવર કરી શકીશ. પણ મારું વન, આઈ થિંક વન શોટમાં જ થઈ ગયું હતું, વન ટેક જ હતું, એ બહુ સારું થઈ ગયું. અને સૌથી સારો અનુભવ હોય ને, મને મજા આવી હોય ને, તો હું સીન, એક સીનમાં સમોસું ફેંકી રહી છું, તો એ મને બહુ મજા આવતી હતી કે એટીટ્યુડમાં સમોસું ફેંકવામાં, ડીશ સમોસાની. ઓવરઓલ ફિલ્મ વિશે શું કહેશો અને દર્શકોને શું તમે મેસેજ આપશો? દર્શકોને એટલો સૌથી પહેલાં મેસેજ આપીશ કે તમે છો તો અમે છીએ, તમે પ્રેમ આપશો તો અમે આગળ આવશું અને અમે તમને વધારે એન્ટરટેઇન કરી શકીશું. તો તમે માત્ર આજ નહીં પણ દરેક ગુજરાતી ફિલ્મને ખૂબ પ્રેમ આપો અને જોવા જાઓ. અને માધવ, માધવ એ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે જે પોલીસ અને લોયરની જે જ્યુરિસ્ડિક્શન સિસ્ટમ છે અને પોલીસ એની જે સ્ટોરી છે એ એકમાત્ર ફિલ્મ છે, અને બી આપણી માતૃભાષામાં, તો એને તમારે જોવા જાઓ. એ એન્ટરટેનિંગ તો છે જ, પણ સાથે સોશિયલ મેસેજ બી આપે છે કે આજની યુવાન પેઢી છે એ લોકો હવે ખોટા રસ્તે જવા કરતાં એ લોકો સત્યમેવ જયતે અને સત્યના માર્ગે જવાનું વધારે પ્રેફર કરી રહ્યા છે. આજના યંગસ્ટર્સમાં એ જાગૃતિ આવી ગઈ છે. તો તમે લોકો પ્લીઝ આ ફિલ્મને જોવા જાઓ, દિવાળીનો સમય છે અત્યારે, થિયેટર્સમાં માધવ બધે છવાઈ ગયું છે, તો અમારી આ ફિલ્મ અમે ખૂબ જ મહેનત કરી છે તમને એન્ટરટેઇન કરવા માટે, એક સોશિયલ મેસેજ આપવા માટે. તો દર્શકો પ્લીઝ આ ફિલ્મને જોવા જાઓ અને અમને પ્રેમ આપો. અને મારા માટે તો ફર્સ્ટ ફિલ્મ છે, મારું ડેબ્યુ છે, તો મને તમારા પ્રેમને સાથની વધારે જરૂર છે. દર્શક મિત્રો, માધવ ફિલ્મના પ્રોડ્યુસર એન્ડ એડિટર પણ આપની સાથે હાજર છે, વિવેક ઠક્કર. વિવેકજી, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અમારા ઇનટાઈમ ન્યૂઝના સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ. વિવેકજી, આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં તમને કેવા અનુભવ રહ્યા એ વાત શેર કરો. સૌથી પહેલાં તો દર્શક મિત્રોને મારો ખૂબ ખૂબ નમસ્કાર. મારા અનુભવની હું વાત કરું તો ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ જે મને મળ્યો છે. મારી પહેલી ફિલ્મ છે એઝ અ પ્રોડ્યુસર એન્ડ એન એડિટર, અને આના જે ડિરેક્ટર છે એ મારા ફાધર છે, મિસ્ટર હેતલ ઠક્કર. અમે લોકો છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ માટે
વિચાર કરી રહ્યા હતા કે કઈ રીતે આ પ્રોજેક્ટને એસ્ટેબ્લિશ કરીશું, કઈ રીતે માધવને લાવીશું. અને જ્યારે સ્ક્રિપ્ટ રેવલથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું તો ડેડ બહુ જ ક્લિયર હતા કે એમને માધવમાં આટલી આટલી આ વસ્તુઓ જોઈએ છે. લાઈક ફોર એક્ઝામ્પલ સ્ક્રિપ્ટ જે છે એ સ્ક્રિપ્ટમાં અમે લોકો એક આખું બાયફિકેશન કર્યું, એની ડોક્ટરી કરી, પછી આગળ સ્ક્રિપ્ટ લેવલથી આગળ અમે લોકો એક્ટર્સ બધા ફાઇનલાઇઝ કર્યા, તો એમાં ડેડનું નક્કી હતું કે સો બેઝિકલી ડેડ બહુ જ ક્લિયર હતા કે એમને આ ફિલ્મમાં કેરેક્ટર્સમાં કોણ કોણ જોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ માધવના કેરેક્ટરની વાત કરીએ તો એમના મગજમાં પહેલાંથી ડિસાઇડેડ હતું કે એ હિતુ સર જ પ્લે કરશે, કારણ કે હિતુ સરની જે સ્ક્રીન પ્રેઝન્સ, તમે જો કદાચ માધવનું ટીઝર ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે કેટલું એ સિમિલર તમને દેખાય છે એક કોપ ફિલ્મ તરીકે. એક પોલીસવાળાના કેરેક્ટરમાં તમને સામેથી ઈચ્છા થાય કે યાર હું કંઈક માધવ જેવું કરું, અને એક એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્ટ આપવાનો અમે લોકોએ એક પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી વાત રહી પ્રોડ્યુસ કરવાની અને એડિટ કરવાની, તો શૂટિંગ દરમિયાનના બી ઘણા બધા સારા અનુભવ રહ્યા છે. એક્ટર્સોએ બહુ જ અમારી હેલ્પ કરી છે. અમારો પહેલો અનુભવ હતો, એના માટે થઈને અમે ક્યાંક ને ક્યાંક નર્વસ હતા. પ્રિપેર તો બહુ જ હતા, તો ક્યાંક ને ક્યાંક નર્વસનેસ બી હતી. તો ક્યાંક જ્યાં અમે લોકો ખોટા માર્ગે જતા હતા ત્યાં એક્ટર્સ સાથે આવતા હતા અને દેવ સર સર કે સર આની જગ્યાએ આપણે આવું કંઈક કરીશું ને તો આ પ્રોડક્ટ વધારે બેટર થશે. અને ડાયડ એ દરેકે દરેક વસ્તુ ખુલ્લા દિલથી એક્સેપ્ટ કરતા હતા, અને એ વસ્તુના લીધે પ્રોડક્ટ જે છે એ આજે આટલી સરસ, સુંદર અને તમારી સામે પ્રોજેક્ટ થઈ છે. અભિવેકજી, તમે કીધું એમ તમે પ્રોડ્યુસર એડિટર એન્ડ આપના ફાધર ડિરેક્ટર, તમે આજે ફિલ્મની આખી સ્ટારકાસ્ટને સિલેક્ટ કરી, તો એ કેમ કરી? કેમ માધવના રોલમાં હિતુ કનોડિયા કે ભાઈ વકીલના રોલમાં ભૂચ સર, એવી એટલે મીન્સ તમે શું સિલેક્ટ કર્યું? અને જ્યારે તમે સ્ટારકાસ્ટને કોલ કર્યો હશે કે ભાઈ તમારે અમે તમને સિલેક્ટ કરી છે, તો તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નડ્યો કે ઓલ ઓવર તમારું બધું સરસ રીતે પાર પડ્યું છે એ અમારે જાણવું છે? બેઝિકલી જે એક્ટર્સને નક્કી કરવાની વાત હતી, તો જ્યારે સ્ક્રિપ્ટ લેવલ ઉપર અમે લોકો બેઠા હતા ત્યારથી ડેડના મગજમાં નક્કી હતું કે આટલા આટલા કેરેક્ટર્સમાં આટલા આટલા લોકો આપણે આ રીતે આગળ વધી રહ્યા છે. અને એમાં હિતુ સરનો જે અપ્રોચ હતો, લાઈક અમે લોકો બધા જોડે નરેશન્સ કર્યા, સ્ક્રિપ્ટ રીડિંગ કર્યું, અને પહેલી જ વારમાં લાઈક હિતુ સર જોડે વાતચીત થઈ અને હી વોઝ સો એક્સાઇટેડ ફોર ધીસ પ્રોજેક્ટ કે આ ફિલ્મ હું જ કરી રહ્યો છું. અને બીજું હું એક વાત એડ કરીશ કે ડેડ જ્યારે ફિલ્મ બનાવવાનું નક્કી કરી રહ્યા હતા ને, ત્યારે ડેડ નરેશ કનોડિયા સરના ઘરે આવ્યા હતા અને એમના આશીર્વાદ એમને લીધા હતા. અને એમણે કીધું કે સર હું જ્યારે બી પહેલી ફિલ્મ બનાવીશ એ ફિલ્મ આપને સમર્પિત હશે. સો આજે માધવ જે છે એ ફિલ્મ ઓફિશિયલી નરેશ કનોડિયા સર અને મહેશ કનોડિયા સરને સમર્પિત છે. બીજા જે કેરેક્ટર્સની વાત કરું તો મેહુલ ભૂત સર મુંબઈથી છે, કે ભાઈ વિશાલ ભાઈ છે, કે ચેતનભાઈ છે, કે સ્મિતભાઈ છે, એ અમુક કેરેક્ટરની એક ડેપ્થ હોય જે એક ડિરેક્ટર નક્કી કરે કે આ કેરેક્ટરમાં આ એનું વિઝ્યુઅલાઇઝેશન્સ છે. અને દરેકે દરેક એક્ટર્સે જ્યારે બી એ નરેશન સાંભળ્યા છે કે સ્ક્રિપ્ટ વાંચી છે, દે વેર ઓલ એક્સાઇટેડ ફોર ધ પ્રોજેક્ટ, કારણ કે કંઈક નવું આવી રહ્યું હતું ગુજરાતી સિનેમા માટે, જે એક એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્ટની સાથે સાથે તમને એક સોશિયલ કોઝનો મેસેજ પણ આપી રહ્યું છે અને તમને એક સસ્પેન્સ બી ક્રિએટ કરી રહ્યું છે કે હવે આગળ શું થશે. મતલબ તમે જ્યારે ફિલ્મ જોવા માટે બેસો અને તમે ઇન્ટરવલ સુધી આવો, તો ઇન્ટરવલ સુધી આવો તો તમને એવું થઈ જાય કે ઓહો ફિલ્મનું ઇન્ટરવલ આવી ગયું. મતલબ એ પેસમાં તમે જોડાઈ જાઓ છો કે ક્યાં વાત હે. મતલબ ધીસ વોઝ ધ ઓરિજિનલ એક્સપિરિયન્સ ફ્રોમ ધ પ્રીમિયર જેમને લોકો તરફથી મળ્યો છે. વિવેકજી, તમારી એ વાતો સાંભળીને, પૂરી સ્ટારકાસ્ટની વાત સાંભળીને એવું થાય છે કે હું અત્યારે જ ફિલ્મ જોવા જતી રહું અને ડેફિનેટલી આજે જ હું જોઈ આવીશ. થેન્ક યુ. લાસ્ટ ક્વેશ્ચન કરીશ કે ઓલ ઓવર ફિલ્મ વિશે શું કહેશો અને દર્શક મિત્રોને શું મેસેજ આપશો? દર્શક મિત્રોને ખાલી એક જ વસ્તુ કહીશ કે જો તમારે એન્ટરટેઇનમેન્ટ જોઈતું હોય ને, તો માધવ ઇઝ ધ પરફેક્ટ ઓપ્શન ફોર યુ ઇન સિનેમાઝ રાઇટ નાઉ. તો જલ્દીથી તમારી ટિકિટ બુક કરાવો, ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, અને માળો માધવને. સો દર્શક મિત્રો, આપણે માધવ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખૂબ જ સારી વાતો સાંભળી અને એટલું એન્ટરટેઇનમેન્ટ છે અંદર અને કંઈક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યું છે માધવ. તો અમે આશા રાખીશું કે આપ સૌ તરત ને તરત માધવ ફિલ્મ જોઈ આવો અને એ ફિલ્મને સુપર ડુપર હિટ બનાવી દઈએ એવી જ આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ પણ આપની કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ દ્વારા દર્શાવવા માંગતા હો તો નોંધી લો અમારું સરનામું 16x4L કોલોની, સજાનંદ કોલેજ 4 રસ્તા, નહેરુનગર, અમદાવાદ. આપ અમારો સંપર્ક ફોન ઉપર પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 9825039590. નમસ્તે અમદાવાદ.